ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કેમ્પનું આયોજન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ છે ત્યારે ભક્તો ચાલતા ચાલતામાં અંબાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે ભક્તોનું ગોળાપુર રોડ પર ઉભરાઈ રહ્યું છે ત્યારે વિવિધ સંઘ સમૂહો અંબાજી તરફ આગેકૂચ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે અંબાજી જતા માર્ગ પર ખેરાલુ પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહાસેવા કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ભક્તો માટે કઢી ખીચડી ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ ભક્તોના મનોરંજન માટે માતાજીના સુંદર ભક્તિગીતોના સુરે રેલાતા કલાકારો તેમના સ્વર પીરસી રહ્યા છે જિજ્ઞેશ કવિરાજ ગમન સાંથલ નીતિન બારોટ જેવા ગીત કલાકારો દ્વારા ગીતો દ્વારા ભક્તિમય વાતાવરણનો સંચાર કરવામાં આવી રહ્યો છે ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ જ જોવા મળી રહ્યો છે વિસામા ખાતે મહાપ્રસાદનો લાભ પણ મેળવી રહ્યા છે ભક્તો તેમજ ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોએ સર્વ લોકોને આ સેવામાં જોડાય તેવી અપીલ પણ કરી હતી અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેનો લાહવો પણ મેળવી રહ્યા છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ અને બાયડ ધારાસભ્ય પૂર્વ આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ અને મહેસાણા પરિવાર આખા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા આયોજિત ખેરાલુ મુકામે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પગપાળા યાત્રીઓ અહીંયાની મુલાકાત લઈને લાખોની સંખ્યામાં અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોર સેના મહેસાણાના તમામ કાર્યકર્તાઓ અહીંયા સેવા અર્થે જોડાયેલા છે તમામને હું અભિનંદન પાઠવું છું સાથે સાથે પગપાળા યાત્રીઓને શુભકામનાઓ પાઠવું છું કે મા જગદંબાને આપ આમંત્રણ આપવા જઈ રહ્યા છો ત્યારે મા જગદંબા મા અંબા આપના ગામ તાલુકો અને આપની સોસાયટીની અંદર પ્રવેશ કરે અને નવરાત્રિના પાવન પર્વ પર આપ એમને બોલાવી રહ્યા છો આમંત્રણ આપવા જઈ રહ્યા છો ત્યારે તમામને સુખ સમૃદ્ધિ તરફ આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે મા જગદંબાને મારી પ્રાર્થના.